માસિયાકાશમાં દુર્ગંધ મારતા ડ્રેનેજ પાણી અને ગંદકીના પગલે મચ્છરોનો ઉપદ્રવ. માંજલપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઊંધા માથે ઉભા રહીને અનોખો વિરોધ દર્શાવ્યો. વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં ભ્રષ્ટાચારથી ખદબદતી માસિયાકાશમાં હવે દૂષિત પાણી અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સ્થાનિક રહીશોમાં બીમારીનો ભય જોવા મળી રહ્યો છે. ત્યારે માસિયાકાશની તાત્કાલિક ધોરણે સફાઈ હાથ ધરવામાં આવે તે માટે માંજલપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઊંધા માથે ઊભા રહીને અનોખો વિરોધ દર્શાવ્યો હતો. માસિયાકાશ શરૂઆતથી જ વિવાદમાં છે અને કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ થયા છે. ત્યારે આયોજન વગરની કાંસને પગલે કેટલાક ઠેકાણે પાણીનો ભરાવો રહે છે તો વળી કેટલાક ઠેકાણે હજુ પણ કાંસ ઓપન છે અને વરસાદી કાંસમાં ડ્રેનેજ પાણી છોડતા કાંસમાં હાલ દૂષિત પાણી વહી રહ્યા છે અને આ પરિસ્થિતિ વચ્ચે ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ વધતા કાંસની આસપાસના વસતા લોકોને બીમારીનો ભય સતાવી રહ્યો છે. ત્યારે આજે માંજલપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દીપ ચેમ્બર પાસે આવેલી માસિયાકાશની સફાઈના અભાવે વિરોધ દર્શાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કાંસના પગલે લાલબાગ ખાતે પણ ગંદકીનું સામ્રાજ્ય ફેલાવવાની સાથે ચોમાસાની ઋતુ દરમિયાન લોકોના ઘરોમાં દૂષિત પાણી પ્રવેશી જાય છે. બસ આ માસિયાકાંસનો વિરોધ કર્યો અમે. ગંદકી બહુ થઈ ગઈ છે, માસિયાકાંસ ઉપર મચ્છરો બહુ થઈ ગયા છે અને આ સોસાયટીના રહીશો બધા પરેશાન છે ચિકનગુનિયા ડેન્ગ્યુથી અને નાના બાળકો આ બગીચામાં રમવા આવતા નથી અને આ લોકો પુરાણ કરી રહ્યા છે. ખબર નહીં કઈ રીતનું પુરાણ કરી રહ્યા છે, પરંતુ મને એવું લાગે છે કે બધું કામગીરી એમની અધૂરી જ છે. ઓન પેપર દવાઓ ખરીદ્યા છે, દવાઓ છંટાતી નથી અને આ વિસ્તારના એક કિલોમીટર બંને સોસાયટીના કાંસની બંને બાજુની સોસાયટી એક કિલોમીટર વિસ્તારના લોકો બહુ જ આનાથી બીમાર છે. તો મારી તંત્રને જગાડવા માટે આજે હું શિર્શાસન કરી અને એનો વિરોધ પ્રદર્શન કર્યો.